थी गया हूँ अच्छा क्यों लगता है हम एक बाजू मेरा अखंड करें क्या हम दूसरी बाजू व्यंग करें क्या बात क्यों था એટલે સાધુ બાવા જેવું છે આપણું માસિક પણ એટલે હવે થોડું એમને સુધારો આ બે અંકી લાગશે સંદેશ લઈ ચાવડા સંત જેવું લાગે છે ચાવડા સંત જેવું લાગે છેલ્લા અંકો તો પ્રેરક પ્રસાદી લઈ ઈશ્વરભાઈ મનુભાઈ વાંચી અમલ કરવો ગમે અને ગાંધીજી ઉપર છતો હોય તેમ લાગે છે. પુષ્પાબેન જીનો દીવો કરે અને ગરીબોના ભાણામાં તેલ ન હોય કે કેવું કેવી રીતે સંથા એમ તેમાંથી ગાંધી કાર્ય થયા તેમ છતાં રૂપાલમાં ગીષ્ટ બા ધી ધૂળમાં રગડો રગડોળાય અને તે હરિજનો ઉલેચી કાદળવાળું ઘી ખાય અને આપણે જીવીએ છીએ આપણે જીવીએ છીએ થઈ આમાં પોતે આમાં કામમાં દરકાર થઈ કરવું જોઈએ. બીજું અનુસંધાનો બીજું પોસ્ટકાર્ડ લખ્યું છે સરનું તમે જોયું એક પોસ્ટકાર્ડ છે એવું બીજું હાથે નાતે લખી નાખ્યું એક અને બે તંત્રીસી લોકડી કહેવાય સામાયિક સુંદર હોય છે હવે વધારે સુંદરતા પ્રાપ્તિ માટે પૂજ્ય દાદાની વાતો ઉપરાંત એક ચતુર્દશ પાનમાં પુષ્પાબેન ચિરંજીવ ગીતાબેન ચિરંજીવ ઉદયભાઈ પોંડિચેરીના જીવનના અનુભવો સ્થિતિ આધ્યાત્મિક દ્વારા નિવારણ અને કર્મચારી પર લખે તો આ આખું સામો વારસો દ્વારા બારે માસ મગમગ્યું છે અને લોકોને લોકશાહી સામાયિકમાં વિસ્તરે ત્યારે ડૉક્ટર ગીતાબેન અને ઉદયભાઈ કર્મઠ કાર્યકારી ઉપરાંત વિચારક તત્વચિંતક છે તેમની પાસેનું પાત્ર વાંચક પણ ગમશે આ નમ્ર સૂચન છે મારે લાયક આપતા નથી. બુદ્ધિધનભાઈને આપણે સેવાદળમાં શિબિર હવે અમને એક સૂચન ખાસ કરી તમે કાર્યકરો પણ લખે એટલે બધા વિભાગોમાંથી આપણા કાર્યકરોના લેખ આવવા જ જોઈએ દર વખતે. આ વખતે ભાઈ દલપતભાઈ શુક્રવારની મીટિંગોની આપણી ઇતિહાસ સિલસિલો એને આખી તારીખ સિલસિલો કયા હેતુથી શરૂ કર્યું અને ક્યાંથી શરૂ કર્યું અને આ છેલ્લા એક બે મીટિંગો અથવા દર મહિનાની ચારેય મીટિંગોનો લેવાય ચાર કે પાંચ જે મીટિંગો થાય એનો વ્યવસ્થિત લેવાય શુક્રવારની મીટિંગ અને માસિક મીટિંગનો અહેવાલ દર અંકમાં વ્યવસ્થિત આપવો જ જોઈએ. એમાં આ લોકોની જે માસિક મીટિંગો થાય અઠવાડિયે મીટિંગો થાય તેના પણ લેવાનું પણ વધારે હવે સક્રિય કરી કંઈક પેલું કરો યાદ રાખે વધારે કઈ કઈ એમને એવું પણ સૂચવી શકાય કે તમારી ગુરુવાર કે શુક્રવાર બંને તો હવે શુક્રવારનું છે શુક્રવારની મીટિંગ થઈ જાય એટલે તરત અમને એવા શનિવારે પહોંચી જાય ઉપર પોસ્ટકાર્ડ સોલા લખવાનું રાખો પચીસ હજાર છે પોસ્ટકાર્ડ ભલે મહિનાને ચાર પોસ્ટકાર્ડ જાય એટલે જવાનું સવાનું છે હવે તો નેટથી લખો હે નેટથી મોકલી દેવા હા તો એ જે ક્ષેત્ર તું એ
પણ આપણા બધા વિભાગોને આપણી સામગ્રી જેટલી બને એટલી વધારે આવે એવું સારું. ઘણું બધું છે આપણું, અને એના કારણે બીજું નવું નવું વિચારો પણ સૂચશે, કંઈ ના કંઈ કામ કરવાનું પણ આપણને પ્રયોગ કરવાનું પણ થશે. યુજીસીમાં અમે ગયા તો યુજીસીમાં પણ આ જ પૂછ્યું, તમારે ત્યાં શું બીજા કરતાં તમે શું જુદા પડો છો, તમારે ત્યાં શું વિશેષ છે, શું થાય છે? આપણે ત્યાં થાય છે વિદ્યાર્થીઓના વિકાસ માટે વાતો ઘણી સારી થાય છે, પણ પ્રયોગો શું? એમ આંબરડીમાં આપણે જોયું કે વિદ્યાર્થીઓનું નીતિમત્તાનું ધોરણ ઊંચું આવે માટે એને એમની બેંક વિદ્યાર્થીઓ ચલાવે છે, કોઈ પણ જાતના પેલા કરે છે, જાતે જ પૈસા લે, જાતે જ બધું લખે, જાતે જ કરે. આપણે ત્યાં શું અવિશ્વાસથી ચાલવાની વાત? આપણે ત્યાં સંસ્થામાં ક્યાંય એક પણ કચરો પણ એક નાનો કાગળી પણ ન દેખાય એના માટે શું આપણા બધા વિદ્યાર્થીઓમાં એવી ભાવના મૂકી છે અથવા એવી દ્રષ્ટિ મૂકી છે, સમજ કેળવી છે આપણે કે વિદ્યાર્થીઓ ક્યાંય કચરો ભાળે લઈ જ લે, નાખી ના લઈ લે અને નજીકની કચરા પેટીમાં નાખી દે, કંઈ કાંકરો કે કોઈ રોડ પડ્યું હોય તો લઈ લે અને કંઈક સરખું મૂકી દે, એની જગ્યા નક્કી કરી. સંસ્થા કાયમ આટલા બધા હાથ આપણા હાથ પગ બધાના આ જ ભાવનાથી આ જ દ્રષ્ટિથી આ જ સમજદારીથી આગળ વધે તો ક્યાંય એક જરા પણ તણક ન દેખાય, કચરો દેખાય નહીં ક્યાંય. બધા વિભાગોમાં આખું ઊભું કરવા જાણે અને શ્રમની પ્રતિષ્ઠા તો થવી જ જોઈએ આપણે ત્યાં. આપણે ત્યાં ને આપણા દ્વારા સમગ્ર શિક્ષણ જગતમાં શ્રમની પ્રતિષ્ઠા, હજૂર અને મજૂરના ભેદ દૂર કરવા માટે આ એક જ રસ્તો છે. આપણા વિદ્યાર્થીઓ, આપણા અધ્યાપકો, આપણે બધા જ કામ કરતા થઈએ, કોઈ પણ કામમાં શરમ ન હોય. હું કાલે જોયું તો બીએડવાળા ભાઈઓ દોડવાનું કામ કરતા હતા અધ્યાપકો. તમારો વિભાગ તો થયો હતો, તમે દોડતા હતા, કૂચરો લીધો હતો તમે પણ. હે, કોમ્પ્યુટરવાળા ભાઈઓ પોતું પણ જાતે કરો છો, બધું રિટાયરમેન્ટ ફાવશે ને ત્યાંથી આવીને પોતું કરવાનું. હે, વધારે શીખવાડજો, ના આવડે જીવુભાઈ પોતાનું પોતું લીધું જ નથી, દસ્તર લીધું છે, અક્ષર ગોઠવાનું દસ્તર લીધું છે. શિવભાઈ પૂછે ઘેર કુદાડવો, 10 વર્ષ મેં નિરંકુરની ઓફિસ મેં દ્વારા છે, મેં કીધું છે કલ્યાણ ભાઈ એક દિવસ નથી લો, અને અહીંયા પણ વેકેશનમાં કાયમ હું જ કરું છું. અને તમારું ઝાડુ કાયમ હોય છે જાતમાં, પણ ઓફિસનું આ તો મારી ઓફિસ વેકેશનમાં દરરોજ મારે જ વાળવા. પણ તમે આ કરો છો, હું બીજો પૂછું, કાલે અમે બસમાંની મારી ગાડીમાં આવતા હતા, હું હતો દાદી અકાડેમી યાદ નથી, જસુભાઈ હતા, જસુભાઈ નહોતા, જસુભાઈના ઘરવાળા હતા, એમની દીકરી હતી, પછી બીજું કોણ હતું ભાઈ? ગરદાસના મિસિસ હતા, ગરદાસભાઈના મિસિસ હતા, કોક બેન હતા એક, પછી બીજું કોઈ હતું? દિનેશભાઈ હતા, દિનેશભાઈ હતા, બહેનો પણ હતા. શું વાત થઈ? બધી વાત થતાં થતાં સ્વાભાવિક મેં તો કહ્યું, પેલા જસુભાઈ કુદાડો ઘરે કચરો વચરો પોતું પોતું કરે છે, તરત એમના કરવા કે હું મરી ગઈ છું એવું શું ને, તરત પ્રત્યાઘાત આવો બહેનોનો, એ તો કામ મારું છે એમનું નહીં, એ કરે તો ના કરવાનું. કલ્પતભાઈ તમને તો જો વિચાર જ ના આવે તો સવાલ નથી, વિચાર જ ના આવે ને.